આપણે સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 1 સમય સંખ્યાઓ છે એમાં આપણે આગળ પ્રશ્ન નંબર 5 સુધી જોયો હવે આપણે પ્રશ્ન નંબર 6 જોઈએ તો પ્રશ્ન નંબર 6 છે એમાં શું કીધું છે કે કયો ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવો કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે એ જણાવવાનું છે તો પહેલો છે 5/12 અને 3/11 સમય સંખ્યાઓ છે તો 5/12 અને 3/11 એ સમય સંખ્યાઓ જ હોય કે બે સંખ્યા એકી છે બે સમય સંખ્યા છે તો એનો ગુણાકાર પણ સમય સંખ્યા હોય તો આ ગુણધર્મ છે એ સૌરૂપતાનો ગુણધર્મ દર્શાવે છે સૌરૂપતાનો ગુણધર્મ દર્શાવે છે ત્યાર પછી બીજું છે 2/9 × 2 = 1 તો 2/9 છે એનું વ્યસ્ત કરો તો 9/2 થાય એટલે કે પરસ્પર વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કરો તો એનો જવાબ 1 મળે એટલે અહીંયા જવાબ આવશે વ્યસ્તનું અસ્તિત્વ ત્યાર પછી −1/5 × 4/7 બરાબર 4/7 × −1/5 તો આ અહીંયા જે ગુણાકાર કર્યો એનો ગુણાકાર અહીંયા આપણે ઉલટાવી લીધો તો ગુણાકાર માટે શેનો ગુણધર્મ ધરાવે છે તો કે ક્રમનો ગુણધર્મ ધરાવે છે ત્યાર પછી 3/−3/7 × 1 − 3/7 તો એમાં જોવો છે તો કે શું છે તો કે ગુણાકાર માટેની તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ તો એમાં જવાબ આવશે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ તટસ્થ સંખ્યા કઈ છે 1 અસ્તિત્વ ત્યાર પછી 5/−1/8 × 3/4 × 5/9 આ બેનો આપણે જૂથ બનાવ્યો અહીંયા આપણે જૂથ ફેરવી નાખ્યું તો એનો મતલબ કયો ગુણધર્મ ધરાવે તો કે જૂથનો ગુણધર્મ ધરાવે છે ત્યાર પછી અહીંયા જોવો જોઈએ −3/5 × અહીંયા બે સંખ્યાનો સરવાળો આપેલો છે તો આપણે એનું વિભાજન કર્યું કે 3/5 નું 1/2 સાથે ગુણાકાર −3/5 નું 3/4 સાથે ગુણાકાર તો આ શેનો ગુણધર્મ ધરાવે છે તો ગુણાકાર માટે વિભાજનનો ગુણધર્મ ધરાવે છે તો એનો જવાબ શું આવશે ગુણાકારનું સરવાળા પર વિભાજન ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે જોડતા જોડો તો આપણે એલ છે એની સામે ડાયરેક્ટ જવાબ લખશું તો પહેલું છે 3/2 ની વ્યસ્ત સંખ્યા શોધો વ્યસ્ત સંખ્યા કરો એટલે અંશ અને છેદ છે એ શું થશે ઉલટા હોય જશે તો શું થશે એનું વ્યસ્ત 2/3 3/2 ની વિરોધી સંખ્યા વિરોધી સંખ્યા એટલે શું નિશાની ચેન્જ થઈ જાય આ પ્લસ છે તો આની વિરોધી સંખ્યા −3/2 ત્યાર પછી 2/3 ની વ્યસ્ત સંખ્યા લખો 2/3 ની વ્યસ્ત સંખ્યા તો ફરીથી અંશ અને છેદ ઉલટાવાઈ જાય એટલે 3/3 હતા તો અંશમાં આવી ગયા 2 અંશમાં છેદો છેદ આવી ગયા પછી 2/3 ની વિરોધી સંખ્યા તો એની વિરોધી સંખ્યા આપણે શોધવાની છે તો અહીંયા પ્લસ છે જવાબ શું આવે −2/3 ત્યાર પછી વિરોધી સંખ્યા લખો તો એમાં જોઈએ તો કે −15 એની વિરોધી સંખ્યા અહીંયા કઈ છે નિશાની માઇનસ ની તો એની વિરોધી હશે તો શું જવાબ આવશે +15 પણ આપણે જનરલી પ્લસ ની નિશાની લખતા નથી −5/13 તો એની વિરોધી સંખ્યા તો કે 5/13 પ્લસ પછી અહીંયા 4/11 ધન છે એનો વિરોધી સંખ્યા શું થશે −4/11
जी अहियां 6 माइनस छे એટલે એને વિરોધી સંખ્યા શું થશે પ્લસ 6 ત્યાર પછી 2 ગુણ્યા 1 ના છેદમાં 6 ધન છે એટલે એની વિરોધી સંખ્યા શું થશે માઈનસ 2 ગુણ્યા 1 ના છેદમાં 6 ત્યાર પછી માઈનસ 3 ગુણ્યા 4 ના છેદમાં 9 તો એની માઈનસ છે એટલે એની વિરોધી સંખ્યા શું થશે 3 ગુણ્યા 4 ના છેદમાં 9 પછી माइनस वन एक पूछे तो एमने विरोधी संख्या शू थे प्लस वन पी अइनस छेद त्रण गुणिया पांच न छेद सात एक तो आ गुणाकार करो पांच दू दस के माइनस छेद सात तेरी एक आ बेई नो जवाब माइनस दस न छेद में एक थे पण आपणे एनी विरोधी संख्या लखवानी छे तो एनो जवाब शू थे दस न छेद में एक ત્યાર પછી 1 ના છેદમાં 2 ની વિરોધી સંખ્યા માઈનસ 1 ના છેદમાં 2 આ આપણે જોઈ વિરોધી સંખ્યા હવે આપણે શું જોશું વ્યસ્ત સમય સંખ્યા લખવાની તો પેલા માઈનસ 12 આપ્યું છે એમાં છેદમાં કાંઈ નથી તો એનો મતલબ શું છેદમાં 1 હશે તો એનો વ્યસ્ત કરો જોઈ તો 1 છે એ અંશમાં આવી જશે વ્યસ્ત કરો એટલે અને 12 છે એ છેદમાં વહી જશે એટલે એક ના છેદમાં માઇનસ 12 ત્યાર પછી માઇનસ 3 ના છેદમાં 8 એની કરો જોઈએ તો 8 અંશમાં વહી જાય માઇનસ 3 છે એ છેદમાં એટલે ટૂંકમાં આખો ભાગાકાર આવી રીતના થાય માઇનસ 8 ના છેદમાં 3 ત્યાર પછી 5 ના છેદમાં 9 તો એની વ્યસ્ત કરો એટલે 9 અંશમાં જશે 5 છેદમાં જશે ત્યાર પછી 10 તો એનો વ્યસ્ત કરો તો 1 ના છેદમાં 10 કારણ કે 10 ના છેદમાં 1 હોય તો 1 અંશમાં આવી જશે 10 છેદમાં ત્યાર પછી 3 ગુણ્યા 2 ના છેદમાં 7 મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે તો એને આપણે પહેલા અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવશું તો 7 તેરી 21 આ બેનો ગુણાકાર કરો 7 તેરી 21 21 ને 2 23 ના છેદમાં 7 હવે એનો વ્યસ્ત કરવાનો છે તો 7 ના છેદમાં 23 આ એનો જવાબ ત્યાર પછી માઇનસ 2 ગુણ્યા 3 ના છેદમાં 5 ફરીથી આને સાદા અપૂર્ણાંકમાં ફેરવો 5 દૂ 10 ને 3 13 માઇનસ 13 ના છેદમાં 5 એનો વ્યસ્ત કરો તો માઇનસ 5 ના છેદમાં 13 ત્યાર પછી અહીંયા 7 દૂ 14 5 તેરી 15 એનો વ્યસ્ત કરી નાખો તો 15 ના છેદમાં 14 અથવા તો 1 ગુણ્યા 1 ના છેદમાં 14 ત્યાર પછી અહીંયા 5 દૂ 10 ને 9 સત્તા 63 વ્યસ્ત કરો તો 63 ના છેદમાં 10 હવે હજી આને ફેરવો તો 6 ગુણ્યા 3 ના છેદમાં 10 એનો જવાબ આવશે ત્યાર પછી 1 ના છેદમાં 2 વ્યસ્ત કરો તો જવાબ આવે 2 પ્રશ્ન નંબર 10 સંખ્યા રેખા ઉપર દર્શાવો તો પહેલા એને સાદા સ્વરૂપમાં લખી દો 4 એકા 4 4 ને 3 7 ના છેદમાં 4 થાય તો એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ તો સૌથી પહેલા આવે સંખ્યા રેખા ઉપર 0 હવે અહીંયા આ સંખ્યા ધન સંખ્યા છે એટલે 0 ની કઈ બાજુ હશે જમણી બાજુએ તો આપણે લખતા જઈએ 1 ના છેદમાં 4 2 ના છેદમાં 4 3 ના છેદમાં 4 4 ના છેદમાં 4 બરાબર શું થશે 1 5 ના છેદમાં 4 6 ના છેદમાં 4 અને 7 ના છેદમાં 4 અહીંયા 8 ના છેદમાં 4 તો 0 1 ના છેદમાં 4 2 ના છેદમાં 4 3 ના છેદમાં 4 4 ના છેદમાં 4 5 ના છેદમાં 4 6 ના છેદમાં 4 7 ના છેદમાં 4 8 ના છેદમાં 4 તો આપણે 7 ના છેદમાં 4 ને દર્શાવવું છે તો સંખ્યા રેખા ઉપર અહીંયા
તો
आगे गुणाकार में माइनस 3 ना छेद में 8 कॉमन छेद ले आगे लिखा माइनस
पूर्ण थाय छे। थैंक यू।